नमस्ते वाणी मित्रों, नमस्ते विद्यार्थियों, जय स्वामी नारायण। हाथ जोड़ी ने आंखों बंद कर दो, आंखों बंद कर जो बताए। त्वमेव माता च पिता, त्वमेव त्वमेव बंधु च सखा, त्वमेव त्वमेव विद्या द्रविणम्, त्वमेव त्वमेव सर्वं मम देव देवो। ओम शांति शांति शांति। वे बाळको आपको खोलो, आपे आजे कयो पीरियड छे? गणित नो पीरियड छे, है ना? एकड़ा देखा है के गणित नो पीरियड केवाय। आज सुधी आपणे 1-20 सुधी आडा उभा अंक शीखी गया, आगळनी पाछळनी वच्चेनी बधी संख्या शीखी गया, पण तमे વેકેશનમાં બધું ભૂલી તો નહીં ગયા ને? હા, લેસન કરતા તો ને? હા, હવે આપણે આજે સલંગ 1-20 સુધી લખવાનું છે। અત્યાર સુધી આપણે 1-20 સુધી બોલતા હતા ને, હવે આજે આપણે 1-20 સુધી લખવાનું છે નોટબુકમાં। લાઈન છોડી છોડીને હું લખું છું અહીંયા, તમે જો અને એ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું। पहला हूँ बोलू, मारी पाछा तमे बोली जाओ। इकड़े एक, बगड़े बे, त्रगड़े त्रण, चौगड़े चार, पांचड़े पांच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नवड़े नौ, अने एकड़े मींडे दस। हवे आपणे 1-20 सुधी सलंग बोलता था, है ने? दस पछी शुं आवे? अग्यार नी लाइन। पेकड़ा अग्यार, एकड़ बगड़ बार, एकड़ तबड़ तेर, एकड़ चौगड़ चौद, एकड़ पाचड़ पंदर, एकड़ छगड़ सोल, एकड़ सातड़ सत्तर, एकड़ आठड़ अठार, एकड़ नवड़ ओगणीस, अने बगड़े मींडे वीस। एवी रीते आपणे 1-20 सुधी पहला बोली जवानो, पछी लखवा चालू करवानो। जो हूँ लखू छु, मारी पाछळ पाछळ तमे पण बोलो। एकड़े एक, पछी शू आवे? बगड़े बे, त्रगड़े त्रण, पछी चौगड़े चार, पांचड़े पांच, पछी शू आवे? छगड़े छ, सातड़े सात, पछी आठड़े आठ, नवड़े नौ, पछी शू आवे? एकड़े मींडे दस। हवे एकड़े मींडे दस थया पछी आपणे लाइन छोड़वानी नथी, तरत बीजी लाइन चालू करवानी। एकड़े मींडे दस पछी कई लाइन चालू थाय? बे एकड़ा अग्यार, बे एकड़ा अग्यार, एकड़ बगड़ बार बोलवानो, एकड़ तगड़ तेर, पछी शू आवे? एकड़ पाचड़ पंदर, पछी एकड़ छगड़ सोल, एकड़ सातड़ सत्तर, पछी एकड़ आठड़ अठार, एकड़ नवड़ ओगणीस, अने पछी शू आवे? बगड़ा ने मींडे वीस। हवे 1-20 सुधी एक वार लखाई जाए એટલે એક લાઈન છોડી દેવાની હે નોટબુકમાં, ભેગું ભેગું નહીં લખવાનું, એક લાઈન છોડી દેવાનું, ફરીથી 1-20 સુધી લખવાનું। એકડી એક, બગડી બે, ત્રગડી ત્રણ, ચોગડી ચાર, પાંચડી પાંચ, છગડી છ, સાતડી સાત, આઠડી આઠ, પછી વડે નવ, એકડે મીંડે દસ। તરત જ પછી બે એકડા અગિયાર ની લાઈન લખવાની, બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ ત્રગડ તેર, એકડ ચોગડ ચૌદ, પછી એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, પછી શું આવે? એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, પછી એકડ નવડ ઓગણીસ, ના બકડે મીંડે
શું કહેવાય ઊભા અંક કહેવાય 1 થી 20 સુધી લખવાનું પછી એક લાઈન છોડી દેવાની બીજી વાર લખવાનું પછી નોટબુકમાં જગ્યા હોય તો એક લાઈન છોડીને ત્રણ વાર તમે લખી શકો બરાબર એક વાર મમ્મી લખી આપે નહીં તો પછી બીજા એક કાગળમાં તમને લખી આપે કે નોટબુકમાં લખી આપે કે આ તો બોલે મોડેથી હવે તો તમને જાતે આવડતું જશે તો તમે એવી રીતે લખી ત્રણ લાઈન એક પાનામાં લખવાની લાઈન છોડી છોડી લખવાનું એક પાનું છોડી દેવાનું એનો ઊભા અંક કહેવાય હવે આને શું કહેવાય આડા અંક આપણે પહેલાથી જ લખતા હતા આડા અંક કહેવાય જે રીતે આપણે 1 થી 20 સુધી ઊભા અંક લખ્યા છે એ પ્રમાણે આડા અંક પણ 1 થી 20 સુધી સલંગ લખવાના છે આપણે બોલો એકડી એક બગડી બે ત્રગડી ત્રણ ચોગડી ચાર પાંચડી પાંચ છગડી છ બોલતા જવાનું લખતા જવાનું એટલે તમને આગળ આગળ આવી જાય એકડે મીડે દસ હવે બે એકડા 11 ની લાઈન એકડ બગડ બાર શું આવે એકડ પ્રગડ તેર એકડ ચોગડ 14 પછી એકડ પાછળ 15 એકડ છગડ 16 સલંગ લખવાનું 1 થી 20 સુધી પછી પાછું આમાં પણ એક લાઈન છોડી દેવાની એના નીચે ફરીથી લખવાનું બોલતો જવાનું લખતો જવાનું ત્રગડી ત્રણ ચોગડી ચાર પાંચડી પાંચ છગડી છ સાતડી સાત આઠડી આઠ નવડી નવ અને એકડે મીંડે 10 પછી 2 એકડા 11 બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાછળ 15 પછી શું આવે એકડ ચગડ 16 એકડ 17 પછી એકડ 18 એકડ 19 પછી બકરે મીંડે 20 1 થી 20 સુધી સલંગ લખવાનો એના કહેવાય આડા અંક એના શું કહેવાય આડા અંક કહેવાય આ આડા અંક 1 થી 20 સુધી અને આ ઊભા અંક 1 થી 20 સુધી હવે અત્યાર સુધી આપણે 1 થી 20 સુધી જ અંકોનો અભ્યાસ કરેલું છે પણ આપણે અત્યારે બોલવાનું ચાલુ કરવાનું છે 21 થી 30 સુધીના 21 થી 30 સુધી અંક આપણે આજથી બોલવાનું ચાલુ કરવાનું એટલે નોટબુકમાં તમારે મમ્મીને કહેવાનું 1 થી 30 સુધી લખી આપે એટલે તમારે રોજ 1 થી 30 સુધી બોલવાનું જો હું બોલું ને તમે પણ બોલો ચાલો બગડ એકડ 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાંચડ 25 બગડ છગડ 26 બગડ સાતડ 27 બગડ આઠડ 28 બગડ નવડ 29 અને તગડે મીંડે 30 હવે રોજ 1 થી 20 સુધી બોલતા હતા હવે આપણે 1 થી 30 સુધીના અંક બોલવાનું છે રોજ એવી રીતે આપણે પછી જે પ્રમાણે આપણે પાછળની સંખ્યા આગળની સંખ્યા બધું કરીશું એ આપણે 21 થી 30 સુધીના પણ કરવાના છે એટલે તમારે રોજ બોલવાની 21 થી 30 સુધીની લાઈન હવે આ લેસન વ્યવસ્થિત કરી નાખજો અહીંયા મમ્મી તમારે તારીખ લખી આપશે ત્યાં આ બધું હોમવર્ક જ છે અહીંયા તારીખ લખી આપશે મમ્મી તમને અને આડા આના ઊભા અંકની સૂચના લખવાની અને 1 થી 20 સુધી આડા અને ઊભા અંક લખવાના હવે તમારે ખાલી 2 પાના ભરીને લેસન છે આજે એક પાનું અને આ બીજું 2 પાના ભરીને લેસન છે શાંતિથી અને સારા અક્ષરે કરવાનું ચલો બાય